वडाप्रधान मोदी आत्मनिर्भर योजना की वीडियो कॉन्फरेंस द्वारा कराशे शुरुआत। निमणूक पत्र कराशे वितरण। 6 जिला लाभार्थी साथ करशे सीधो संवाद। कोरोना कंट्रोल करने केन्द्र की एकेडमिक एक्सपर्ट टीम की अमदावाद मुलाकात। आरोग्य विभाग वडा लव अग्रवाल की अध्यक्षता में आयोजन। कंटेनमेंट जोन सिविल लेशे मुलाकात। सूरत नवी सिविल की घोर बदरकारी आई सामने। उदना युवक रिपोर्ट नेगेटिव जनावी घरे मोकलियो। मनपा आरोग्य तंत्र रिपोर्ट पॉजिटिव होवानु जणावता फरी दाखल करायो। महाराष्ट्र में कोरोना हाहाकार। छेल्ला 24 कलाक में रेकॉर्ड ब्रेक 4482 केस। तो छेल्ला 24 कलाक में 192 लोगोना कोरोना थी। आज कांग्रेस द्वारा देशभर में शहीदों ने श्रद्धांजलि कार्यक्रम। भारत चीन सीमा विवाद में 20 शहीदों ने अपाशे श्रद्धांजलि। अमदावाद शाहीबाग में योजाशे कार्यक्रम। सतत 20मा दिवसे पेट्रोल डीजल भाव में भड़को। पेट्रोल में 21 और डीजल में 17 पैसा भाव वधारो। सामान्य मानस कमरकोट भाव वधारा थी परेशान। नमस्कार, ब्रेकफास्ट न्यूज नी साथे हूं छु सोनल पटेल। शुरू करे बुलेटिन, ते पहेला अगत्यना समाचार पर नजर करिए। आंकड़ाकीय विगतो सामे आवी छे। वरसादनी आंकड़ाकीय विगतो, छेल्ला 24 कलाकमां 52 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। 52 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ પંચમહાલના સહેરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સંતરામપુર હાલોલમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। નર્મદાના सागबारा में 1 ઇંચ વરસાદ વરસ્યો। 52 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। 4 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 48 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આંકડાકીય આ વિગતો છેલ્લા 24 કલાકની, હજુ પણ આગાહી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંતરામપુર અને હાલોલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નર્મદાના સાગબારામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ફોન લાઈન પર અરુણ શાહ જોડાયા છે। અરુણ, આંકડાકીય વિગતો સામે આવી છે વરસાદની, શું? ફોનલ ગુજરાતમાં શું માહોલ જે રીતે જામતો જાય છે ને, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના 22 જિલ્લામાંથી 52 તાલુકામાં વરસાદ થયો છે। જેમાં સૌથી વધુ વરસાદ જોઈ રહ્યો છે પંચમહાલ જિલ્લાના સેરા તાલુકામાં। 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત સંતરામપુર તાલુકામાં 1.5 ઇંચ, હાલોલ તાલુકામાં 1.25 ઇંચ અને સાગબારા તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમગ્ર રીતે આ સિવાય 48 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। સમગ્ર રીતે જોઈએ તો જે ચોમાસાનો વરસાદ છે તેમાં નિર્ધારિત સરેરાશ જે 30 વર્ષની તુલનામાં કહી શકાય તે 34 ઇંચ છે, તે પૈકી અત્યાર સુધીમાં ચોમાસાની મોસમનો આ સિઝનનો જે વરસાદ કહેવાય તે 4.70 ઇંચ જેટલો થઈ ગયો છે, જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 14.10% થવા જાય છે। આ વર્ષના જે ચોમાસાની વાત કરીએ, હજુ પણ હવામાન વિભાગની જે રીતે આગાહી કરવામાં આવી છે ને, આગામી 5 દિવસ માટે સામાન્યથી હળવો વરસાદ ને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વધુ વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી સોનલ, હા જી અરુણ, ખૂબ ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે। તો છેલ્લા 24 કલાકની આંકડાકીય વિગતો, વરસાદની આ 52 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી। નર્મદાના સાગબારામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 4 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। 52 જેટલા તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી। ધમાકેદાર એન્ટ્રી થઈ, ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। જોકે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। વાવણી લાયક આ વરસાદ પડી રહ્યો છે, જેને કારણે સંતરામપુર હાલોલમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 52 જેટલા તાલુકા કે જ્યાં મેઘમહેર થઈ। ચાર તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। ગુજરાતના અનેક જિલ્લામાં આજે વરસાદ નોંધાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે। વાવણી બાદ ફરી વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। નદી નાળામાં નવા નીરનું આગમન થતા નાના મોટા સૌ કોઈ ગેલમાં આવી ગયા છે। બીજી બાજુ અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવે આગળ વાત કરીએ ભાવમાં ભડકાની।
પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 20મા દિવસે પણ વધારો થયો છે. મધ્યમ વર્ગના લોકો, સામાન્ય લોકો કે જે લોકો લોકડાઉનને કારણે આમ પણ હેરાન પરેશાન છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આજે 20મો દિવસ અને ભાવ વધારો થયો છે. લોકોમાં રોષ જોવા મળ્યો છે. જનજીવન લોકોનું અસ્ત વ્યસ્ત થયું છે. બજેટ લોકોનું ખોરવાઈ ગયું છે. પેટ્રોલમાં 21 પૈસાનો વધારો થયો છે. 20મા દિવસે પેટ્રોલ 8.87 રૂપિયા મોંઘું થયું છે. 20 દિવસમાં 8 રૂપિયાને પાર મોંઘું થયું. 20મા દિવસે ડીઝલ 10.79 પૈસા મોંઘું થયું છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત 20મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભાવ વધારો થયો છે. લોકો રોષે ભરાયા છે. પેટ્રોલમાં 21 અને ડીઝલમાં 17 પૈસાનો વધારો થયો છે. જોકે લોકોનું બજેટ ખોરવાયું. વડોદરા થી કૃહાણ અને સુરત થી ધ્રુવ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ વડોદરામાં શું સ્થિતિ છે તેના પર નજર કરીએ. કૃહાણ, વડોદરામાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, આમ પણ લોકડાઉનને કારણે ધંધા રોજગાર અત્યારે બંધ છે, લોકોમાં ચોક્કસથી રોષ? બિલકુલ, જેવી રીતે આજે 20મો દિવસ છે ને, રોજ જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે તેના કારણે ક્યાંક જે નોકરિયાત વર્ગ હોય છે, જે મોટા ભાગે વાહનોથી અવર જવર કરતો હોય છે ને, તેમને ક્યાંક હવે જે મધ્યમ વર્ગીય માણસને ક્યાંક મરો થયો છે ને. જેવી રીતે આજના ભાવની વાત કરીએ તો પેટ્રોલ 77.53 રૂપિયા છે અને ડીઝલ 77.19 પૈસા છે. એટલે એવું કહી શકાય કે ગત રોજ કરતા આજે પેટ્રોલમાં 46 રૂપિયા છે અને 18 પૈસા ડીઝલમાં વધ્યા છે. એટલે રોજથી રોજ 50 પૈસા 1 રૂપિયો વધતો જાય છે ને, તેમ વધી વધીને લોકડાઉનમાં જે રીતે 66 રૂપિયા ભાવ હતો, હાલમાં 77 રૂપિયા છે. એટલે કહી શકાય કે 11 રૂપિયા વધી ગયા છે પેટ્રોલમાં. તેના કારણે જે મધ્યમ વર્ગીય સામાન્ય જે વર્ગીય લોકો છે તેઓને ક્યાંક તકલીફ પડી ગઈ છે. તેવા જ એક ભાઈ છે આપણી સાથે, કે શાકભાજી લઈને જઈ રહ્યા છે, તેની સાથે વાત કરીશું. પેટ્રોલના ભાવ જે રીતે વધી ગયા છે, સામાન્ય માણસ ક્યાંક હવે કંટાળ્યો? લોકડાઉનમાં ભાવ વધી ગયા છે બધામના, સબકા શાકભાજીના પર, બધાના પર ભાવ વધી ગયા છે. લોકો બી ભાવ વધારે છે. બીજું તો શું કહીએ, તકલીફ તો હવે આ ધંધા છૂટક ધંધો કરીએ છીએ અમે, ચાલ્યા કરે છે ધંધો પાણી. હવે ગુજરાત પછી પેટ્રોલના જે રીતે ભાવ વધ્યા હતા, આપણા જેવા જે લોકો હોય છે તમારા જેવા, એમને કેવી તકલીફ? તકલીફ તો સામનો તો કરીએ જ છીએ, બધા લોકો કરે એવો આપણે સામનો તો કરીએ જ છીએ. તારે તકલીફમાં તો છે જ. અત્યારે શું કહેશો કે એક આશા હતી કે ક્યાંક કોરોનાની મહામારી બાદ ક્યાંક સરકાર પણ સહાય કરશે? આમાં કેવું છે, એક આપણી ગુજરાતી કહાવત છે કે જેની ગોદડી જાય એને ટાઢ લાગે. એટલા સરકારશ્રીના જેટલા કર્મચારી જાતે પોતાના પૈસે પેટ્રોલ પુરાવે તો એમને વેદનાની ખબર પડે. કારણ કે અત્યારે એમની પાસે અખૂટ ધન આવે છે, એમાંથી ખાલી લીટર પેટ્રોલ પણ પોતાના પૈસે ખર્ચવું નથી. હવે આ સૌભાગ્યની વાત છે કે એમને સરકારશ્રી પેટ્રોલ આપે છે, અમને પેટ્રોલ આપે સરકારશ્રી, પછી ભલે ને લીટરો પર લીટરો વધારતા રહો, કોઈ તકલીફ છે નહીં. ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ હા, પણ એ તો હવે જો ભાવ સાથે નથી, મારું કેવું સિસ્ટમ સાથે છે. તમે કાં તો તમારે સસ્તું કરવું હોય ને તો સરકારશ્રીને કોઈ બધાએ પોતાના પૈસાથી જ પેટ્રોલ પુરાવવાનું. તો જ્યારે સરકાર લાગશે કે આ હું વધારે પૈસા આપી રહ્યો છું તો ઓટોમેટિક ભાવ ઘગડશે. અંકુશ લગાવવાની, અંકુશ છે, સિસ્ટમ ચેન્જ કરવાની જરૂર છે. સિસ્ટમ ચેન્જ કરવી પડશે. આ બધાના સમગ્ર વિશ્વના પુણ્યના પ્રતાપે આ કોરોના જેવી મહામારી આવે છે. આ સંકેત છે, પ્રકૃતિ ઇચ્છતી નથી કે હજી પાપનો વધારો કરો. પ્રકૃતિ ઈચ્છે છે પુણ્ય કરો અને બહુ ભ્રષ્ટાચાર ઓછો કરો. કોમન મેન તરીકે તમે હવે શું અપીલ કરશો, શું કહેવામાં? સાહેબ, મારે આ કોમન મેનનો શબ્દ જ નથી, આ તો મારો ઇન્ડિયન મેનનો શબ્દ છે. ભારતીય છું, કોમન નથી. કારણ કે આ ભારતીયનો શબ્દ છે કે ભારતને બચાવવું હોય તો ભ્રષ્ટાચાર ઓછો કરો અને ભારતમાં સુખ શાંતિ સમૃદ્ધિ સ્થાપવી હોય તો નીતિ બદલો. સામાન્ય માણસ છે કે જેની વેદના વ્યથા છે કે જે રીતે લોકડાઉન બાદ જેવી રીતે ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણના જ્યારે ભાવ વધતા હોય ત્યારે જીવન જરૂરિયાતની તમામ વસ્તુના ભાવ વધતા હોય છે. લોકડાઉનમાં જેવી રીતે સામાન્ય માણસની આર્થિક કમર તૂટી છે અને તેની વચ્ચે જે પબ્લિકનો રોષ છે, લોકોનો રોષ છે, તે જોઈ શકાય છે. જી, રાજકોટથી મયુર પણ આપણી સાથે જોડાયા છે. તે પહેલા સુરતની શું સ્થિતિ છે? ધ્રુવ, સુરતમાં જે રીતે ભાવ વધી રહ્યો છે ત્યારે લોકોનું શું કહેવું છે?
ચિદ્રુ ધ્રુવ, જે રીતે મધ્યમ વર્ગના લોકો માટે અત્યારે કપરો સમય આવી રહ્યો છે, કારણ કે છેલ્લા 20 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતવાસીઓનું શું કહેવું છે? બિલકુલ, છેલ્લા 20 દિવસથી ભાવમાં ભડકો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભાવ વધી રહ્યો છે. ખાસ કરીને પહેલા તમને અત્યારે આ જે ભાવ છે એ બતાવવાનો પ્રયાસ કરીશ. ડીઝલ ને પેટ્રોલનો ભાવ સમકક્ષ થઈ ચૂક્યો છે તેવા અત્યારના આ ભાવ વધારાના દ્રશ્યો જોવા મળે છે. અત્યારે જો સૌ પ્રથમ આ ડીઝલનો જે તમને ભાવ બતાવતો 77 રૂપિયા 45 પૈસા પર પહોંચી ચૂક્યો છે. અને તેની સાથે સાથે જો પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલનો જે ભાવ છે તે 77 રૂપિયા 54 પૈસા પહોંચી ચૂક્યો છે. માત્ર 10 પૈસાનો ફરક રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે. ખૂબ જ વધી રહ્યા છે આ ભાવ, તેને લઈને પણ એક તરફ ચિંતા વધી રહી છે. લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ લોકડાઉન હજી હમણાં જ ગયું અને લોકડાઉન બાદ સતત છેલ્લા 20 દિવસથી ભાવ વધી રહ્યા છે. જે 68 રૂપિયા ભાવ ચાલતો હતો તે જો હવે 20 દિવસમાં 77 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે. ત્યારે કેટલાક લોકો અહીં આવ્યા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સતત ભાવ વધી રહ્યા છે 20 દિવસથી, શું માનો છો ભાવ વધારાને લઈને લોકોને કઈ રીતે તકલીફ પડી રહી છે? તકલીફ તો લોકોને પડી જવાની ને. 20 દિવસથી 10 રૂપિયા જેટલો ભાવ વધી ચૂક્યો છે. તકલીફ તો પડે જ ને ભાઈ, સામાન્ય માણસ હોય, નોકરી ધંધા હમણાં બંધ છે, બધું કઈ પૈસા આવતા નથી ને ભાવ વધારો. બિલકુલ, લોકોને ખરેખર ખૂબ જ તકલીફ અત્યારે પડી રહી છે. એક તરફ લોકડાઉન ગયું, નોકરી ધંધા નથી, વેપાર ધંધા થયા નથી રાબેતા મુજબ, ને તેવામાં હવે એક સાથે આટલો મોટો ભાવ વધારો સતત વધી રહ્યો છે ત્યારે સ્વાભાવિક લોકોને ખૂબ જ હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. લોકોમાં કેટલાક અંશે રોષ પણ જોવા મળતો હોય છે. બીજી તરફ જે કેટલાક જે લોકો છે તેઓ વિરોધ પણ કર્યો છે ભાવ વધારાનો. એક તરફ જે રીતની એ વાત છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ જે ભૂતકાળમાં ચાલતા હતા તેની કરતાં ઓછા છે, તેમ છતાં પણ હાલ તેનો ખૂબ જ વિરોધ, ખૂબ જ ભાવ વધી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા પણ અવારનવાર વિરોધ કરવામાં આવ્યો છે. કેટલાક લોકો અહીં આવ્યા છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, તમે જણાવશો સતત ભાવ વધી, 20 દિવસથી સતત ભાવ વધી રહ્યા છે, આજે 77 ઉપર ભાવ પહોંચી ચૂક્યો છે, લોકોને કઈ રીતનો આ ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે? ભાઈ મને નથી આવતું. લોકો સાથે વાત કરવાનો સતત આપણે પ્રયાસ કરીશું. કેટલાક લોકો વાત કદાચ ન પણ કરી શકે. તમે જણાવશો સતત 20 દિવસથી ભાવ વધી રહ્યા છે, આજે 77 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે ભાવ. છેલ્લા 20 દિવસની વાત કરીએ તો 67 થી લઈને આજે 77 સુધી પહોંચ્યો છે. લોકોએ આવા કપરા સમયમાં કઈ રીતે સામનો કરવો પડી રહ્યો છે ભાવ વધારાનો? કપરા સમયમાં જ્યાં જરૂર હોય ત્યાં તમારે ગાડી લઈને જવું જોઈએ, વધારે પડતું ફરવાની જરૂર નથી, કારણ કે ભાવ તો એ રીતે, કારણ કે અર્થતંત્ર ચલાવવાનું સરકારને, એટલે એ તો વધે છે, પણ એની સાથે બીજી રીતે ઘણા બધા ફાયદા આપણે થાય છે એ બી જોવાના જરૂર છે. એટલે વધારે પડતો ગાડીનો સદુપયોગ કરીને ખોટું રખડવાથી તો આપણે ભાવની પણ નિયંત્રણ લાવી શકે ને આપણે થોડું રાહત મેળવી શકીએ છીએ. એક તરફ લોકડાઉન ગયું, લોકોનો વેપાર ધંધા પણ હમણાં ઠપ થયા હતા, બીજી તરફ જે પ્રકારની સબસિડી મળવી જોઈએ પેટ્રોલ વધારાના ભાવ, જે પ્રકારના પેકેજ જાહેર કર્યા છે તેવામાં પેટ્રોલ વધારાનો જીવન જરૂરિયાતમાં જ ભાવ વધારો લોકોની કમર ઉપર માર પડ્યો એવું કહી શકાય? ખરેખર તો એ જાણવું જરૂરી છે કે વધારાનું મેઇન મુખ્ય કારણ શું છે. જો એ તમને ખબર પડતું હોય તમને ખબર, તમને ખ્યાલ આવશે કે ભાર વધારો કેવી થઈ રહ્યો છે, કારણ કે આપણે એન્ડ રિઝલ્ટ જોયો છે એનું જે ઉદ્ભવ સ્થાન છે તે નથી જોતા. એટલે જો ખ્યાલ આવે તો આપણે ખબર પડે કે ભાવ કેવી રીતે વધી રહેલો છે. બિલકુલ, લોકો અહીં ભાવ વધારાનો સામનો પણ કરી રહ્યા છે, સાથે પેટ્રોલ પણ પુરાવી રહ્યા છે. કેટલાક લોકો છે આપણે હજી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે સતત ભાવ વધી રહ્યા છે, 20 દિવસથી ભાવ વધી રહ્યા છે ને આજે 77 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે. 67 રૂપિયાની આસપાસ ભાવ હતો તે આજે 77 રૂપિયા પહોંચી ચૂક્યો છે. લોકોએ આ મોંઘવારીનો કઈ રીતે સામનો કરવાનો વારો આવ્યો છે? લૂંટવાના ધંધા છે એમ કે તો ચાલે, અત્યાર સુધી ભાવ વધ્યો નથી, બરાબર છે, લોકડાઉન હતું તો ભાવ વધ્યો, એટલે આ બધું લૂંટવાના ધંધા, એટલે પ્રજાના પૈસા ગજવા ખંખેરવાના ધંધા છે, બીજું કશું નથી. કાકા, એક તરફ લોકડાઉન ગયું, હજી હમણાં લોકોના વેપાર ધંધા માંડ ચાલુ થયા છે, તેવામાં આ જીવન જરૂરિયાતમાં પેટ્રોલ વધારાનો આટલો ભાવ વધારો, લોકોએ કેટલી મુશ્કેલી પડતી હોય છે? અશક્ય, અસંખ્ય કહે ને તે હિસાબે લોકોના ગજવાની બહારની વાત છે આ બધી. ધંધો કરવો કે આ પૈસાને શું કરવું તે સમજ નથી પડતી, કે પેટ્રોલ પૂરાવું કયા હિસાબે ધંધો કરવો, ધંધાએ નથી આજે કોઈની પાસે.
ખાલી આ કહેવાની વાત છે બધી મોદી સરકારની કે આપણે પૈસા આપીએ છીએ અમે, પણ કોઈને કઈ રાહત આપતા નથી, કોઈને કઈ આપતા નથી. આજે રૂપિયા નથી લોકો પાસે, અને જીવન જરૂરિયાતમાં પેટ્રોલ તો પુરાવું જ પડે છે, તો કઈ રીતે સર્વાઈવ કરવું પડે છે ઘરને? અરે એક તકલીફ છે, આપણા આવક જ નથી કોઈની પાસે, આવકના સ્ત્રોત બધા બંધ છે, અને ઉપરથી આ એક પેટ્રોલ ડીઝલનો મારો એક સરખો વધારો થઈ રહ્યો છે, બીજું કંઈ. બિલકુલ, જે પ્રકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે તેને લઈને મોંઘવારી પણ સતત વધી રહી હોય તેવું માનવામાં આવ્યું છે. કારણ કે જીવન જરૂરિયાતમાં ખરેખર જોવા જઈએ તો જીવન જરૂરિયાતમાં અત્યારે પેટ્રોલ ડીઝલનો સામનો જીવન જરૂરિયાતમાં ગણાતું હોય છે, અને તેને જ અત્યારે લોકોનો સામનો કરવાનો વારો આવ્યો છે. એટલે કે સ્વાભાવિક છે તેઓની જીવન જરૂરિયાતમાં આને લઈને જે કહી શકાય તો કે જે નાની મોટા જે ખર્ચાઓ છે તેને બાદ કરીને હવે તેઓએ પેટ્રોલનો પુરાવો અને તેઓની જે સર્વાઈવ છે તે કરવું પડી રહ્યું છે. જી ચોક્કસથી. રાજકોટથી મયુર પણ આપણી સાથે જોડાયેલા છે. મયુર, રાજકોટમાં લોકોનું શું મંતવ્ય છે આ બાબતને લઈને, પેટ્રોલ ડીઝલનો ભાવ જે રીતે વધી રહ્યો છે ત્યારે? બિલકુલ, 20 દિવસથી જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે, રાજકોટની અંદર પેટ્રોલ પુરાવતા લોકો છે તેની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયા લાંબી લાંબી કતારો હોય છે, પરંતુ એકલ દોકલ લોકો છે તે જ અહીંયા પેટ્રોલ ભરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમને પણ આના કારણે મુશ્કેલી પડી રહી છે. લોકો છે તે પેટ્રોલ ડીઝલ ના ભરાવીને પોતાનો વિરોધ કરી રહ્યા છે. આપણે અહીંયા જે સંચાલકની સાથે જ વાતચીત કરીશું. શું કહેશો, પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે, કેટલી માત્રામાં લોકો પેટ્રોલ ભરાવવા આવે છે? ઘણો આ ભાવ વધ્યા પછી ઘણા માણસોનું આવવાનું ઓછું થઈ ગયું છે. લોકો પેટ્રોલ ડીઝલ પુરાવાથી ભાગી રહ્યા છે એવું લાગે છે તમને? એવું લાગે છે યાર, આટલો બધો ભાવ ન હોવો જોઈએ. સવારથી કેટલા લોકોએ પેટ્રોલ પુરાવ્યું અંદાજિત? અંદાજે 60-70 જણા છે 2 કલાકની અંદર. અને રૂટીન દિવસોમાં કેટલું હોય છે? 150-200 જણા. બિલકુલ, તો 50% કરતા ઓછી ઘરાગી પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે. રૂટીનની અંદર દર કલાકે 150-200 લોકો પેટ્રોલ પુરાવતા હોય છે, પરંતુ અત્યારે તે સંખ્યા ઘટીને 50% પહોંચી છે. પેટ્રોલ પંપો પણ રાજકોટના મોટા ભાગે ખાલી ભાસી રહ્યા છે. મોંઘવારીનો માર છે તે લોકો ઉપર પડી રહ્યો છે. લોકોને લાગી રહ્યું છે કે સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ છે તે તેમના ખિસ્સા ઉપર કાતર લગાવી રહી છે. એક તરફ લોકડાઉનના કારણે તેમની પાસે કોઈ કમાણી નથી, આવક નથી, ને હવે તેઓ વધુને વધુ મુશ્કેલી અંદર મુકાઈ રહ્યા છે. જી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે. તો સતત 20મા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે હવે સામાન્ય જે લોકો છે તેમની હાલત અત્યારે કફોડી થઈ છે. જે ધંધા રોજગારે જઈ રહ્યા છે, નોકરીએ જઈ રહ્યા છે, તેમને પેટ્રોલ પુરાવવું હવે ફરજિયાત છે. કારણ કે તે લોકો વ્હીકલ લઈને જબરજબર કરતા હોય છે. 20 દિવસમાં પેટ્રોલ 8.87 રૂપિયા મોંઘું થયું છે, ભાવમાં ભડકો જોવા મળ્યો છે, અને 20 દિવસમાં ડીઝલ 10.79 રૂપિયા મોંઘું થયું છે. જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, તો સાથે જ ભાવ ઘટાડાની પણ લોકો માંગ કરી રહ્યા છે. અને કેટલાક એવા પણ લોકો છે કે જેઓ પેટ્રોલ પુરાવવાનું બંધ પણ કરી રહ્યા છે, કારણ કે તેમને હવે પોસાતું નથી. લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ લોકડાઉન 4 સુધી લોકો ઘરની બહાર ન નીકળ્યા, લોકોએ પાલન કર્યું લોકડાઉનનું, પરંતુ સાથે જ આવક બંધ હતી, ઇન્કમના સોર્સ ઓછા હતા તેમની પાસે, ધંધા રોજગાર અત્યારે ઠપ થયેલા છે. અનલોક 1માં ધંધા રોજગારને પાટે લાવવા માટે હજુ પણ થોડો વધુ સમય લાગી શકે તેમ છે. એટલે કે હવે લોકો પાસે આવક નથી, પરંતુ જાવક વધુ થઈ રહી છે. પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ રહ્યું છે, એટલે કે ચોક્કસથી એવું કહી શકાય કે અન્ય જે ચીજ વસ્તુઓ છે જીવન જરૂરિયાતની તે પણ મોંઘું થશે. સતત 20 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે, ભાવ વધારો આજે પણ યથાવત છે. આજે 20મો દિવસ છે, 50 પૈસા જેટલો ભાવ વધારો રોજે થઈ રહ્યો છે એવરેજમાં. આગળ વાત કરીએ જે રીતે સંક્રમણ વધી રહ્યું છે અમદાવાદ અને સુરતમાં, ગુજરાતમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તપાસ માટે કેન્દ્રીય આરોગ્યની ટીમ પહોંચી છે અમદાવાદની મુલાકાતે. કેન્દ્રીય આરોગ્યની ટીમ અમદાવાદની મુલાકાતે છે. હયાત હોટલમાં મહત્વની બેઠક ચાલી રહી છે. લવ અગ્રવાલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેઠક છે મનપાની સાથે જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ આરોગ્ય વિભાગના છે કે જેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોનની તેઓ મુલાકાત લેવાના છે, કારણ કે અમદાવાદનો કન્ટેનમેન્ટ ઝોન કે જ્યાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે.
અમદાવાદની હયાત હોટલથી સંવાદદાતા આયુષી આગડી આપણી સાથે જોડાયા છે. આયુષી, જે રીતે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ કે જેઓ અમદાવાદની મુલાકાતે છે, પ્રશિક્ષણ કરવામાં આવશે લોકોને અને જે બેઠકનો ધમધમાટ પણ શરૂ થયો છે. બિલકુલ સોનલ, જે રીતે અમદાવાદના કોરોના વાયરસના કેસીસમાં જંગી વધારો થઈ રહ્યો છે, અમદાવાદમાં કોરોના બેકાબુ છે ત્યારે જે કેન્દ્રીયની જે વિશેષ આરોગ્ય વિભાગની ટીમ છે તે હયાત હોટલ ખાતે આવી પહોંચી છે, જ્યાં અત્યારે હાલ ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગના અધિકારીઓ તમામ લોકો જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને જે તપાસનો જે બેઠકનો ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. જે તમામ ઉચ્ચ કક્ષાના અત્યારે જોઈ શકાય છે કે જે અધિકારીઓ છે તે અત્યારે બેઠકમાં જઈ રહ્યા છે. જે જે બેઠક છે તે અહીંયા જે આરોગ્ય વિભાગની ટીમ છે તેની સાથે અત્યારે કરવામાં આવશે. જે આરોગ્ય વિભાગની ટીમ છે વહેલી સવારે જે 6 વાગે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. લવ અગ્રવાલ કે જેઓ જે આરોગ્ય વિભાગના અધિકારી છે તે અત્યારે જે આની સાથેની જે બેઠક છે તેમાં તેઓ અત્યારે હયાત હોટલ ખાતે આવી પહોંચ્યા છે અને હયાત હોટલ ખાતે અત્યારે જે મીટિંગ છે તે શરૂ થઈ ચૂકી છે, જેની અંદર જે જયંતિ રવિ પણ ઉપસ્થિત રહેવાના છે. જે તમામ અધિકારીઓ છે તે આમાં ઉપસ્થિત રહેશે. હવે જે આ બેઠક બાદ જે ટીમ છે તે કન્ટેન્ટમેન્ટ વિસ્તારો છે તેની મુલાકાત લેશે, જેમાં તેઓ કઠવાડા જવાના છે અને ત્યારબાદ જે ધન્વંતરી રથ જે છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તેની પણ મુલાકાત લેવાના છે, સાથે જ કઠવાડા ખાતે પણ જવાના છે. જે આ તમામ મુલાકાત લીધા બાદ ટીમ છે કે જે એચસીજી હોસ્પિટલ ખાતે જશે. જે રીતે ખાનગી હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી છે સારવાર માટેની, ત્યારે ત્યાં કેવા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તેની તેઓ જે સમીક્ષા છે તે કરવાના છે. સમીક્ષા પૂર્ણ થયા બાદ જે રિવરફ્રન્ટ ખાતે જે રિવરફ્રન્ટ હાઉસ છે ત્યાં મ્યુનિસિપલના અધિકારીઓ જે છે એએમસીના તેમની સાથે બેઠક કરશે અને ત્યારબાદ જે નિવાસ સીએમ નિવાસ સ્થાને જઈ અને તે બેઠક જે છે સીએમ સાથે કરશે. કયા પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદમાં, અમદાવાદમાં જે કોવિડ છે તેના કેસીસને કંટ્રોલમાં લાવવા માટે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. જી આવશે, જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. કેન્દ્રીય વિભાગની ટીમ જરૂરી માર્ગદર્શન આપશે. તો કેટલા વાગ્યાની આસપાસ તેઓ જે કન્ટેનમેન્ટ ઝોન છે તેની મુલાકાત લઈ શકે છે, સિવિલ હોસ્પિટલ કે તેની પણ તેઓ મુલાકાત લેવાના છે? હાલ જે રીતે આખું જે શેડ્યુલ સામે આવ્યો છે તે મુજબ તેઓ અત્યારે હાલ 9 થી 10 એટલે કે 1 કલાક જેટલો સમય છે તેઓ હયાત હોટલમાં જ આરોગ્ય વિભાગના અગ્રસચિવ સહિત તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ કન્ટેનમેન્ટ ઝોન સાથે જ કઠવાડા અને જે એએમસી દ્વારા ધન્વંતરી રથ જે છે તેની મુલાકાત લેવાના છે. આ મુલાકાત બાદ તેઓ એચસીજી હોસ્પિટલ ખાતે જશે, જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કેવી સારવાર આપવામાં આવી રહી છે તેની સમીક્ષા કરશે. ત્યારબાદ જે ટીમ છે તે રિવરફ્રન્ટ હાઉસ ખાતે જવાની છે કે જ્યાં જે એએમસીના અધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ સીએમ નિવાસ સ્થાને જઈ અને હજી બેઠક કરવાના છે. 16 સિવિલ અથવા તો સિવિલ જવાને જે માહિતી મળી છે તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ કે તેઓ જવાના છે કે કેમ, કારણ કે ગત વખત જ્યારે તેઓ મુલાકાતે આવી હતી આરોગ્ય વિભાગની ટીમ ત્યારે એસવીપી અને સિવિલની મુલાકાત તેઓ લેવાના હતા અને એસવીપીની મુલાકાત પણ તેમણે લીધી હતી, ત્યારે આ વખત તેઓ સિવિલ હોસ્પિટલ અથવા તો 16 સિવિલની મુલાકાત લેવાના છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું. ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે. તો કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ આવી પહોંચી છે અમદાવાદ. 9-10 થી 11 કલાકે કન્ટેનમેન્ટ ઝોનની તેઓ મુલાકાત લેશે. આજનો તેમનો કાર્યક્રમ શું છે તે આપને જણાવી દઈએ. 11 કલાક સુધી તેઓ કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેશે. સવારે 11 થી 12 કલાકે એચસીજી હોસ્પિટલની મુલાકાત લેવાના છે કે ત્યાં કેવા પ્રકારની સુવિધાઓ દર્દીઓને આપવામાં આવશે. ત્યારે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. 12 થી 1 કલાકે રિવરફ્રન્ટ એએમસી અધિકારીઓ સાથેની બેઠક મળવાની છે. બેઠકમાં પણ તેઓ જરૂરી માર્ગદર્શન આપશે. જે રીતે સંક્રમણ વધી રહ્યું છે 3 થી 3.5 કલાકે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક મળવાની છે. આગળ વાત કરીએ સુરતની. તો સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે. એક વ્યક્તિ કે જેઓ કોરોના પોઝિટિવ હતા છતાં પણ તેમને કોરોના નેગેટિવ કહી ઘરે મોકલવામાં આવ્યા, ઘરે પરત આવ્યા બાદ તેઓ નિશ્ચિત થઈ ગયા અને ત્યારબાદ ફરીથી ફોન આવે છે કે તેમનો રિપોર્ટ પોઝિટિવ છે. તેમને સારવાર અર્થે પાછા હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. મનપાના આરોગ્ય તંત્રે રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું. જોકે રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે હાશકારો અનુભવ્યો અને અનેક લોકોના સંપર્કમાં આવ્યા.
ઘણા બધા લોકોને તેઓ મળ્યા, તેમના ફેમિલીની સાથે પણ તેઓએ ટાઈમ સ્પેન્ડ કર્યો. એટલે કે હવે ડર એ પણ છે કે તેઓ જે લોકોના સંપર્કમાં આવ્યા છે તેમને પણ કોરોના થઈ ન જાય. ઉધનાના યુવક કે જેઓને રિપોર્ટ નેગેટિવ જણાવી ઘરે મોકલવામાં આવ્યા અને મનપાના આરોગ્ય તંત્રએ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું, ફરીથી તેમને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કે જેની ગંભીર આ બેદરકારી સામે આવી છે. એક કોરોનાગ્રસ્ત દર્દી કે જેનો રિપોર્ટ કરવા આપ્યો અને રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં તંત્ર દ્વારા તેમને રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી હોસ્પિટલ લે ઘરે મોકલી આપ્યો, પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ હતો. મનપાના આરોગ્ય તંત્રએ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું અને ત્યારબાદ ફરીથી તેમને એડમિટ કરવામાં આવ્યા. આ ગંભીર બેદરકારી સુરતની નવી સિવિલ હોસ્પિટલની. આગળ વાત કરીએ અરવલ્લીની, તો કોરોના કાળમુખો બની રહ્યો છે ત્યારે અરવલ્લીમાં વધુ એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત કે જેઓનું મૃત્યુ થયું છે. કોરોના કાળમુખાએ હવે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. અરવલ્લીમાં મોડાસાની સર્વોદય બેંકના કર્મચારીઓ કે જેઓ કોરોનાથી સંક્રમિત હતા, બે દિવસ પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમની સારવાર ચાલી રહી હતી અને તેઓનું મૃત્યુ થયું છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 14 લોકો મોતે ભેટ્યા. અરવલ્લી બાદ વાત કરીએ પાટણની, તો પાટણમાં પણ વધુ એક દર્દી કોરોનાગ્રસ્ત કે જેમનું મૃત્યુ થયું છે. કોરોનાની તેઓની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રિએ કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું છે. પાટણમાં સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના મહિલા કે જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, 58 વર્ષીય મહિલા છે કે જેઓની સારવાર ધારપુર હોસ્પિટલમાં ચાલી રહી હતી. કોરોનાનો પોઝિટિવ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કોરોનાગ્રસ્ત આ મહિલા હતા. છેલ્લા 3 દિવસથી તેઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બ્રેકફાસ્ટ ન્યૂઝમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.